की जय, कमल ना मोती ना मोर शिखा। सौ प्रथम एक तार लईशू, आ तारमां एक मोती परोवानो छे। હવે આને આપણે ફોલ્ડ કરી લેશું આ રીતે, પછી અહીંયાથી એને પકડીને આ રીતે વળ ચડાવી દેવાનો છે। આ રીતે એક મોતી પરોવીને વળ ચડાવી દીધા છે, એટલે આ મોતી પણ નીકળશે નહીં અને આગળનો રાઉન્ડ આપણો સેટ થઈ ગયો, એટલે કોઈ મોતી પરોવાથી ખુલશે નહીં। હવે કમલ આકારનો મોતી લેવાનું છે અને આ રીતે પરોવાનું છે। પતલો ભાગ આગળની બાજુ રહેશે અને જાડો ભાગ નીચેની તરફ। હવે અહીંયા આપણે 10 મોતી નાના પરોવાના છે, જે આપણે આગળ પરોવ્યો છે એ જ સાઈઝના પરોવાના છે। આ રીતે 10થી વધારે પણ લઈ શકાય, પછી મેં 2 કરીને રાખ્યા છે। ત્રણેયમાં સરખે સરખું જ લીધું છે। હવે આ ત્રણને અહીંયાથી એક વળ આપી દેવાનો કે જેથી ફિટ થઈ જાય। હવે અહીંયા બહુ સિમ્પલ લાગે છે, એટલે આજુબાજુ આપણે જલેબી રાઉન્ડ કરીશું। જલેબી કરવા આગળથી તારને સેજ વાળી લો। હવે આમાં 10 મોતી આપણે પરોવાના છે, એટલે આ નીકળી ન જાય એના માટે આ 10 મોતી પરોવીને, 10થી જ્યાદા બી લઈ શકો, જેટલો રાઉન્ડ કરવો વધારે હોય એટલું લઈ શકાય, બરાબર। એટલે અહીં બીજી કરી રાખી છે, આ જે આપણે કર્યું છે એમાં અહીંયા આ રીતે આજુબાજુ મૂકવાની રહેશે। એકદમ ફિટ વળ ચડાવી દેવાના। આ બધા જ તારો એક થઈ જાય પછી એને બાકીનો ભાગ કટ કરી લેવાનો। પછી આ છે ને પછીથી સેટ કરી લેવાનું, કેમ કે કરતી ઘડી જો બધા મોતી ને બધું થોડું હલી ગયું હોય આપણાથી। આ રીતે 5ની પણ કરી શકો અને છોટા સ્વરૂપ હોય તો 3ની પણ કરી શકાય, બરાબર છે। હવે અહીંયા આપણે બ્લેક દોરો યુઝ કરવાનો, એનાથી પૂરું કવર કરી લેવાનું છે તારને। એકદમ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું તો નીચે સુધી એને પૂરો કવર કરી લેવાનો છે। તો આ તૈયાર છે કમલ મોતીની મોર શિખા।
એમાં વચ્ચેનું બે મોતી વધારે લઈશું તો આ સેજ ઉપર જશે એમ પણ કરી શકાય, અને સરખે સરખા રાખ્યા હોય તો આમ સરખા જ આવશે. પછી થોડું થોડું આ રીતે ભેગું પણ આમ રાખી શકાય અને આમ પણ રાખી શકાય. શ્રી વલ્લભ ભગવાન.